પ્રમાણે ડેટા આવી ગયા છે. ડેટા ઘણા બધા જ્યારે આપણે કોઈને કોઈ બાબતના કોઈને કોઈ મુદ્દાના જ્યારે બહાર આવતા હોય છે તેની સાથે સાથે જો મહિલાઓ અને બાળકોને તેમના સ્વાસ્થ્યને લગતા કોઈ જો એવું ડેટા બહાર આવે છે એવી કોઈ ગ્રાફ બહાર આવે છે ત્યારે એક ચિંતાનો વિષય એ માટે બની રહેતો હોય છે સરકાર માટે અને એક પડકાર પણ સાબિત થતો હોય છે કારણ કે આટલા બધા જે પ્રમાણે કહેવામાં આવે અલગ અલગ યોજનાઓ અલગ અલગ એજન્ડાઓ જે નક્કી કરવામાં આવે છે તો શું કરવા એ ફક્ત ને ફક્ત કાગળ ઉપર જ છે ફક્ત ને ફક્ત કાગળ ઉપર મૂકવા માટે જ છે ત્યાં ફક્ત એટલા મોટા મોટા જે બજેટની અંદર જે એટલા પૈસાઓ જે કહેવાય જથ્થાબંધ રીતે જે તેમની માટે ફાળવવામાં આવે છે તે ક્યાં જાય છે આ સીધો સવાલ અને સીધું નરી આંખે દેખાતી આ નગ્ન સત્યતા છે. સી હવે ક્યાં જાય છે પૈસા ઇમ્પોર્ટન્ટ છે કે પૈસા ખર્ચાય છે એમ કહું છું કઈ બંધ નથી થઈ ગયા યા ઓછા નથી ખર્ચાતા ઇનફ ખર્ચાય છે અને શું કહેવાય બધી સ્કીમ્સો બી બહુ છે. એક ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે કે મિડ ડે મીલ સ્કીમ પછી સુખડી વાલી ને ફ્રૂટ્સ વાલી ને દૂધ વાલી ને બધી ઘણી સ્કીમો છે બધાના નામ તો મને ખબર નથી કારણ કે અજબ નામ તો અજીબ ગજીબ નામ હોય છે કામ તો ભગવાન જાણે. હવે આપણે મિડ ડે મીલ સ્કીમ ની વાત કરીએ પહેલા ત્યાંથી ચાલુ કરીએ. જયારે મિડ ડે મીલ સ્કીમ સી સૌથી પહેલા તો જયારે આપણે માલ ન્યુટ્રિશન ની વાત કરીએ છીએ એવું નથી કે જમવાનું ઓછું મળે તો જ માલ ન્યુટ્રિશન થાય. માલ ન્યુટ્રિશન અધર દેન ફૂડ કારણ કે માન લો હું વ્યવસ્થિત જમું છું મને મિનરલ વિટામિન બધું મારું જમવામાં મળે છે પણ જોડે જોડે આજુબાજુનું સેનિટેશન એટલે ગંદકી હોય બરોબર તે પેલું વાસ મારતું હોય જર્મ્સ થાય મચ્છર થાય એવી ગંદકી હોય તો મને મને કશું મારા મારા ખોરાક થી બી મને એટલો ફરક નહીં પડે. ત્રીજો પોઈન્ટ હું ગંદુ પાણી પીતી હોઉં યુ નો 80% રોગ તો પાણીના લીધે થાય છે જે લોકો કહે છે અરે જે જે ડોક્ટરો જ કહે છે કે ભાઈ 80% લોકો તમારા પાણીના રોગો પાણીના લીધે થાય છે. એટલે આ ખાલી માલ ન્યુટ્રિશન એટલે ખાલી ખાવા જોડે નથી સંબંધ પણ આ બધા આખું તમારા એન્વાયરમેન્ટ જોડે સંબંધ છે. હવે બીજો પોઈન્ટ કે જ્યારે આપણે માલ ન્યુટ્રિશનમાં છોકરાઓને વચ્ચે કંઈક ફોર્ટિફાઈડ આટા કર્યા અને સુખડી કરીને કેન્ડીઓ કરી પેલી વિટામિન વાલી પણ અહીંયા મિનરલ વાલી પણ અલ્ટિમેટલી થયું શું કહેવા માટે તો કર્યું ખર્ચા તો એક્સચેકર ના એમાંથી પૈસા ફટફટફટ નીકળી ગયા ગવર્મેન્ટમાંથી પણ માલ એ જે ચોખ્ખો સુશી અરે ચોખ્ખો અને તંદુરસ્ત માલ છોકરાઓ સુધી પહોંચ્યો કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે. એ થોડું હવામાં શું એ ભાઈ બધું હવામાં આવી જાય છે ઉડી જાય છે ખોવાઈ જાય છે ખવાઈ જાય છે કે જે જાણો જે થાય છે એ રિઝલ્ટ બતાવે છે. હવે તમે અગર કોઈ ગવર્મેન્ટ વાળાને પૂછો યા કોઈ નેતાને પૂછો તો ખબર છે શું કહેશે એવું કહેશે કે બેન 10 વર્ષમાં અમે 52 થી 39 લાયા. પોઈન્ટ અત્યારે એ નથી 10 વર્ષમાં 52 થી 39 લાયા કારણ કે 52 તો પહોંચ્યો જ નહોતો જોઈતો એટલે 39 માં બહુ ધાડ ના મારી કારણ કે બીજા લોકો 10 વર્ષમાં 20% પર આવી ગયા છે. હું ગુજરાત ઇન્ડિયાનું મિનિમમ જોઉં તો 20% છે એટલે આપણે કોઈ ધાડ નથી મારી આટલો ખર્ચો કર્યા પછી. એટલે ધ પોઈન્ટ કરન્ટલી ઇઝ દેટ કે જ્યારે આપણે માલ ન્યુટ્રિશન ની વાત કરીએ છીએ ત્યારે હવે એકલા બાળકો નહીં હવે એમાં એક હજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે આપણે હંમેશા ભૂલી જઈએ છીએ કે જ્યારે મમ્મી એટલે જે જે મહિલા હોય જ્યારે જન્મ આપે અગર એ મહિલા જ બરોબર ખાધું ના હોય તો એ કેવા બાળકને જન્મ આપવાની છે. હવે આપણે એ તો ભૂલી જ જઈએ છીએ કે આપણે જે મહિલાઓ માટે 2-4 સ્કીમો કરી છે મને ખબર છે પણ એ લોકો સુધી તો જમવાનું પહોંચતું નથી કારણ કે એનો હસબન્ડ ખાઈ જાય એના બાળકોને સામેથી આપે કે મારા બાળક બીજા હોય તો જે બી હોય એટલે અલ્ટિમેટલી મધર પાસે જ અંદર ન્યુટ્રિશન ના હોય તો એનું છોકરું ક્યાંથી ન્યુટ્રિશન આવતું. એટલે પહેલેથી જ છોકરું તો વીક બોર્ન થવાનું છે પછી તમે બહારથી ધપેલા આપી આપીને કરો તો એ કંઈ એવા બી મળતા બી નથી એ બી કહી દઉં પણ એવો કોઈ ખાસ ફરક નથી પડવાનો. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે જે 39% પર આવ્યા છીએ આપણે એનો ઘમંડ નથી કરવાનો. ઓબ્વિયસલી કદાચ નહીં બી કરતા હોય આપણને શરમ બી આવતી હશે પણ હવે આપણે એવું શું કરીએ સી ધ પોઈન્ટ ઇઝ નોટ ધેટ કે ચલો 39% આ બીજા 10 વર્ષ વેટ કરીએ પછી 10 વર્ષ પછી બીજા ઓછા થઈશું વિથ ધ પોઈન્ટ ઇઝ નોટ ધેટ ધ પોઈન્ટ ઇઝ ધેટ કે આપણે એવા કેવા સ્ટેપ્સ લઈએ ફાસ્ટ સ્ટેપ્સ લઈએ કે તાકી આ 39 થી આપણે કારણ કે કરાય છે એવું નથી કે નથી કરાતું વી કેન ડુ ઇટ ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ બટ ઇટ હેઝ ટુ બી ઇમ્પ્લિમેન્ટેડ એન્ડ એક્ઝિક્યુટેડ. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી ડોક્ટર અંકિત અહીંયા જે પ્રમાણે વાત થઈ રહી ગુજરાતની ખાસ કરીને